રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન 2018 નું આયોજન કરાયું હતું, જેનું 31 મે ના રોજ સમાપન થતા સિંગણપુર ખાતે કોઝવે પાસે નર્મદા જળ પૂજન સાથે આ અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન 2018 અંતર્ગત ચોમાસું બેસે તે પહેલા જળ સંચયનો વ્યાપ વધારવા સમગ્ર રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગકારો, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરેના સહયોગથી જળ સંચયના કામો જેવા કે તળાવો ઊંડા કરવા અને તેના આવારાની સફાઈ, ચેકડેમ અને જળાશયોનું ડિસ્પ્લિંગ તથા પુનઃજીવિત કરવી, ભૂગર્ભ ગટર યોજનાના ગંદા પાણીનું શુદ્ધિકરણ, તળાવો તથા નદીના પ્રવાહને અવરોધતા ઝાડી ઝાંખરા દૂર કરવા અને નદી કાંઠાના પવિત્ર યાત્રાધામો પાસે સાફ સફાઈ કરાવી જેવા જળસંચયના કાર્યો હાથ ધરી ગુજરાતને જળથી સમૃદ્ધ બનાવવાના હેતુથી 1 મે થી 31 મે દરમિયાન આ જળ મહાઅભિયાન શરૂ કરાયું હતું, જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેર વિસ્તારમાં કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી, જેના સમાપનના ભાગરૂપે નર્મદા જળ પૂજનનું આયોજન 31 મેના રોજ યોજાયું હતું. ભાઈઓ બહેનોએ પણ આ અભિયાનની અંદર ખૂબ સાથ સહકાર આપ્યો છે એવા સર્વે ભાઈઓ અને કર્મચારી ભાઈઓ બહેનો, અત્રે ઉપસ્થિત સર્વે નામી અનામી સર્વે ભાઈઓ બહેનો અને જેમને આ અભિયાનને લોકોના ઘર ઘર સુધી પહોંચાડ્યું એવા પત્રકાર મિત્રો ભાઈઓ બહેનો અને દરેક ઇલેક્ટ્રિક મીડિયાના અમારા ચેનલના ભાઈઓ બહેનો, આજે તાપી માતાને કિનારે ન ભૂતોનો ભવિષ્ય કહી શકે એવું આજે નર્મદા પૂજન અને તાપી માતાનું પૂજન થયું અને એની અંદર આપ સર્વે આવ્યા એમાં સુરત મહાનગરપાલિકા વતી હું આપ સર્વેને ખરા હૃદય દિલથી શબ્દોરૂપી ફૂલથી આવકારું છું. તાપી છે એ આપણી હંમેશને માટે માતા રહી છે. તાપી વગર આ જીવન કહી શકે તો પાણી વગર અશક્ય છે. પાણી આપણા જીવનની આવશ્યક ચીજ છે અને એમાંય તાપી માતાને કિનારે સુરત વહેંચ્યું છે અને એનો જો આ વિકાસ થયો હોય તો એ તાપી માતાને આભારી છે. તો આજે શહેરના દરેક શહેરીજનો, શૈક્ષણિક ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને દરેક કહી છે કે ઉદ્યોગ ધંધાના લોકો આવી અને સુરત મહાનગરપાલિકાના સર્વે કર્મચારી અને સુરત શહેરના ને દરેક કહી શકે કે પક્ષના લોકોએ પણ સાથ સહકાર આપી અને આજે આ તાપી માતાના પૂજનની અંદર સૌએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી વતી સાથે સાથે સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે આપ સર્વને ઋણી છું અને આપ સર્વને આવકાર સાથે તમારો અભિનંદન અને આભાર પણ માની રહી છું. વિશેષ આ અભિયાન આપણે જે આપણા આદરણીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સીધા માર્ગદર્શન નીચે શા માટે અને આ આપણા સમયની સાથે સાથે જરૂરિયાત છે માંગને સમયને પારખીને આજે આખા ગુજરાતની અંદર 11 લાખ થી પણ વધારે ઘનફૂટ કહી શકે એટલું પાણી જ્યારે આપણે રિચાર્જિંગ બોર થશે અને એનાથી તળ ઊંચા આવશે અને એનાથી દરેક ઉદ્યોગ ધંધા અને આપણા જીવન જરૂરિયાતમાં જરૂરી છે એના માટેનું આ અભિયાન ખાલી આ વર્ષ નહીં પણ 3-3 વર્ષ સુધી ચાલશે. એની અંદર 50% ભાગીદારી તરીકે જે એમને સાથ સહકાર લોકોને આપ્યો છે, આર્થિક રીતે મદદ થયા છે અને એ મદદથી આપણે આખા ગુજરાતની સમૃદ્ધિ કેવી રીતે વધી શકે, ભવિષ્યની અંદર પાણીનો પ્રશ્ન ના આવે એના માટે કેવી રીતે આપણે માર્ગદર્શન લઈએ અને આગળ લોકોને મદદ કેવી રીતે થઈ શકે એનું જ્યારે ગુજરાતે અભિયાન ઉપાડ્યું છે અને એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત મહાનગરપાલિકા દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન 2018ના સમાપન સમયે યોજાયેલ કાર્યક્રમ યર અસ્મિતાબેન શુરોના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તો મુખ્ય મહેમાન તરીકે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી કિશોર કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમમાં શહેરના ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટરો સહિતનાઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.